विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित चैप्टर नंबर 8 चतुष्कोण भाग 3 એની અંદર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોવાના છે. અગાઉ આપણે ચતુષ્કોણના પ્રકાર આપણે જોયા હતા. ચતુષ્કોણની વ્યાખ્યા, તો ચતુષ્કોણની વ્યાખ્યા સમતલની અંદરના આવેલા 4 બિંદુઓ પૈકી 3 બિંદુઓ સમરેખ ન હોય અને તેમને ક્રમશઃ જોડવામાં આવે તો તેનાથી બનતી જે બંધ આકૃતિ એને આપણે ચતુષ્કોણ કહીશું. ચતુષ્કોણના પ્રકાર મુખ્ય બે જોયા આપણે, એક ભયમુખ ચતુષ્કોણ અને એક અંતર્મુખ ચતુષ્કોણ જોયું. ભયમુખ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર છેદે અને અંતર્મુખ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર છેદતા નથી એ બંનેનો ભેદ બતાવે છે. ત્યાર પછી ભયમુખ ચતુષ્કોણના મુખ્ય આપણે બે પ્રકાર જોયા. આમ તો 3 પ્રકાર લેવાના, કે મુખ્ય બે પ્રકારની અંદર એક સમાંતર બાજુ ચતુષ્કોણ, તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બે જોડમાંની એક જોડ સમાંતર હોય અને બીજી જોડ સમાંતર ન હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખ્યા હતા. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણને પણ આપણે પાછા 3 પ્રકાર જોયા. એટલે એની પહેલા આપણે જોઈ લઈએ કે ભયમુખ ચતુષ્કોણના 3 પ્રકારમાં ત્રીજો પ્રકાર હતો પતંગાકાર. તો પતંગાકાર ચતુષ્કોણની અંદર પાસ પાસેની બાજુઓ સમાન હોય તો તેવા ખૂણાઓને આપણે, તેવા ચતુષ્કોણને આપણે પતંગાકાર કહીશું. કે સમાંતર બાજુ ચતુષ્કોણના મુખ્ય પાછા 3 પ્રકાર પડે, જેમાં લંબચોરસ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને લંબચોરસ કહેવાય છે. ચોરસ, તો સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય અને બધા ખૂણા કાટખૂણા હોય તો તેને ચોરસ કહેવામાં આવે. અને સમબાજુ ચતુષ્કોણ, જે ચતુષ્કોણમાં, જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ સમાન હોય તો તેને આપણે, તેવા ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. હવે અહીંયા જે ચતુષ્કોણ છે જે આપણે જોયો, સમાંતર બાજુ ચતુષ્કોણ, એના ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ એવો છે કે એ પ્રમેય સ્વરૂપે આપેલા છે. પ્રમેય સ્વરૂપે આપણે પછી આપણે સાબિત કરીશું, પહેલા એના ગુણધર્મોની વાત કરી લઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકર્ણ તેનું એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે. કયા ચતુષ્કોણમાં? આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોની વાત કરીએ છીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે આપણે લઈએ, તો અહીંયાથી એને આમ ભાગ કરીએ તો આ 1 અને આ 2 બંને સરખા હોય, સરખા ત્રિકોણોમાં વિભાજન કરે છે. અથવા આપણે આ રીતે ભાગ પાડીએ 1 અને 2 તો પણ સરખા ત્રિકોણોમાં વિભાજન કરે છે. આ તમારો પ્રમેય 8.1 નું પરિણામ છે, એ આપણે પછી સાબિત કરીશું. ત્યાર પછી બીજો ગુણધર્મ એવો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેની બાજુઓ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં ટૂંકમાં લખું છું, સભાચ્યમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. આ પણ એક પ્રમેયનું પરિણામ છે, એ આપણે સાબિત કરીશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ માપ અને આ માપ બંને સરખા હોય, આ બાજુનું માપ અને આ બાજુનું માપ બંને સરખું હોય, એ બી સી અને ડી, તો આ સામસામેની બાજુ એ બી અને સી ડી, તદુપરાંત
એડી અને બીસી એ સમાંતર એટલે કે સરખા માપની હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેની બાજુઓ સમાન હોય છે એ પ્રમેય 8.2 નો પરિણામ છે એ પણ આપણે પછી સાબિત કરીશું. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ આપણે લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક બાજુઓની જોડ સમાન હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ઉલટા વેલું છે પરિણામ અને તે ઉલટું કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ ની પ્રત્યેક જોડ સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ જે વિધાન છે એનું ઉલટું વિધાન છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય એનાથી ઉલટું પરિણામ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ સમાન હોય તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. ત્યાર પછી ચોથો ગુણધર્મ છે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ માં સામસામેના ખૂણા સમાન હોય છે. આ ગુણધર્મ છે. અહીંયા ઉપર ગુણધર્મ કાઢી ન લીધો. હવે અહીંયા કઈ ગુણધર્મ આવ્યો એ ગુણધર્મ કેવો છે? ખૂણાનો. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે એનાથી ઉલટું વિધાન જે ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર કહેવાશે એટલે આ બંને વિધાનો પરસ્પર વિરુદ્ધમાં છે. આની પ્રતિજ્ઞા એ પક્ષ છે, પક્ષ તે પ્રતિજ્ઞા છે એ પ્રમાણેની સાબિતી આપણે અહીંયા આપેલી હોય છે. ત્યાર પછીનો જે ગુણધર્મ છઠ્ઠો ગુણધર્મ, તો છઠ્ઠો ગુણધર્મ એવો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. સમાંતર બાજુ ટૂંકમાં લખું છું સ બા છ, સ બા છ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો દુભાગે છે. વિકર્ણો પરસ્પર દુભાગે, વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે વિકર્ણો પરસ્પર દુભાગે છે. આનાથી ઉલટું જે ચતુષ્કોણમાં વિકર્ણો જે ચતુષ્કોણ માં વિકર્ણો પરસ્પર દુભાગે જે ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે તેવા ચતુષ્કોણને એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સ બા છ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એટલે આ અને આ બે વિધાન પરસ્પર વિરુદ્ધમાં છે. એટલે પહેલાની પ્રતિજ્ઞા આપણે પક્ષ છે અને પક્ષની પ્રતિજ્ઞા એ અસાધ્ય છે. એટલે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું. ત્યાર પછીનો જે ગુણધર્મ જે છે કે જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણની એક જોડ
बनने जोड़ मानी एक जोड़ जे समांतर और चतुष्पद मानी एक जोड़ समान अने समांतर होय समान होय अने समांतर होय तो तेवा चतुष्पद ने समांतर बाजु चतुष्कोण स बा छ समांतर बाजु चतुष्कोण कहेवाय એટલે આ એના ગુણધર્મો થયા એટલે ગુણધર્મ પરંપરા યાદ રાખજો પ્રમેય સ્વરૂપના વિધાનો છે આ બધા જ પ્રમેયના વિધાનો આપેલા છે પ્રમેય 8.1 2 3 4 5 6 7 8 એટલે ટોટલી તમારે 8.8 પ્રમેય ટોટલી 8 પ્રમેય અહીંયા આવી જાય છે એટલે આ દરેક પ્રમેયનું વિધાન આપેલું છે એટલે પહેલું વિધાન છે કોઈ પણ વિકર્ણ તેનું એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે બીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે ત્રીજું વિધાન છે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અહીંયા પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે અને પછી ચતુષ્કોણ આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે એનાથી ઉલટું વિધાન થયું પછી જે ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે પછી સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે એનાથી ઉલટું વિધાન કે જે ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અને જે ચતુષ્કોણની એક જોડ સમાન હોય તેવા ચતુષ્કોણને આપણે એક જોડ સમાન હોય અને સમાંતર હોય બંને તો તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોમાં સામ સામેની બાજુઓ સમાન હોય અથવા સામ સામેના ખૂણા સમાન હોય અથવા વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગતા હોય અથવા સામ સામેની બાજુઓની એક જોડ સમાંતર અને સમાન હોય તો તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય આ બધી જ માહિતી આની અંદર આવી જાય છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના આઠ ગુણધર્મો થયા આઠે આઠ ગુણધર્મો બરાબર તૈયાર કરજો પરીક્ષાની અંદર એ ગુણધર્મ પૂછે તો આ આઠ ગુણધર્મ તમારે લખાય એટલે ગુણધર્મોની તૈયારી બરાબર કરજો અને આને આપણે આ જે દરેક ગુણધર્મ છે એ પ્રમેય સ્વરૂપે છે એટલે બધાની સાબિતી અહીંયા હું આપવાનો નથી બાકીનાની તમારે સાબિતી અહીંયા તૈયાર કરવાની છે એટલે અહીંયા આપણે એક પ્રમેયની સાબિતી લઈએ પહેલો પ્રમેય છે એ જોઈએ એટલે અહીંયા પ્રમેય 8.1 પ્રમેય 8.1 ની અંદર શું કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ પણ વિકર્ણ કોઈપણ વિકર્ણ તેનો એકરૂપ તેનો એકરૂપ તેનો બે એકરૂપ બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન સાધ્ય તરીકે ઓળખીશું એટલે આપેલું શું છે અને સાબિત શું કરવાનું છે એ આપણે જોઈએ તો અહીંયા પક્ષ લખું છું અહીંયા લખી દઉં પાછો બાજુમાં આપેલ છે તો પક્ષ ની અંદર આપણે લઈએ કે ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તમને એક ચતુષ્કોણ આપી દીધો છે એ કેવો ચતુષ્કોણ છે
સમાંતર બાજુ ચતુષ્કોણ કેવું આપી દીધું છે અને સત્યમાં સાબિત કરવાનું છે એવું આપણે અહીંયા લખીએ સમાંતર તો સાબિત શું કરવાનું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ CDA તથા ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ DAB આ આપણે એકરૂપ છે એવું સાબિત કરવાનું છે એટલે અહીંયા આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ A, B, C અને D આ આપણો એક ચતુષ્કોણ દોરી દીધો એટલે અહીંયા પક્ષમાં શું આપેલું છે આખું આપેલું છે અને આપણે સાધ્યની અંદર શું લખવાનું છે કે ત્રિકોણ ABC ત્રિકોણ ABC એટલે અહીંયાથી આ રીતે એક વિકર્ણ દોરીએ વિકર્ણ દોરવાથી આ બે ત્રિકોણો બને બીજો વિકર્ણ અહીંથી આ દોરીશું બીજો વિકર્ણ અહીંથી આ રીતે દોરીશું તો ત્રિકોણ ABD એટલે DAB અને BCD આ બે ત્રિકોણો પરસ્પર સમાંતર છે એમ લઈશું એટલે એક બાજુનું આપણે સાબિત કરીએ એટલે બાકીના બીજા ભાગનું પણ સાબિત થઈ જાય એટલે એના ઉપરથી આપણે સાબિતી લઈએ આ પ્રમેય ખાસ તૈયાર કરજો પરીક્ષાની અંદર પૂછાવાનો છે એમ નક્કી સમજીને ચાલજો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો વિકર્ણ એસી દ્વારા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ CDA મળે છે આ આકૃતિ નો આપણે વર્ણન કરીએ કયો ચતુષ્કોણ લીધો ચતુષ્કોણ ABCD આ ABCD એમાં આ વિકર્ણ એસી દોર્યો એટલે એનાથી બનતો આ જે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે CDA આ બે વિકર્ણો બે ત્રિકોણો સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં એની વ્યાખ્યા સામ સામેની બાજુઓ સમાંતર હોય AB સમાંતર CD અને AC તેમની છેદિકા છે AC તેમની છેદિકા છે એટલે આ રીતે આ AB અને CD તેમની છેદિકા આ રીતની છે હવે એની અંદર આપણે જોઈએ કે ખૂણો CAB કયો ખૂણો CAB એટલે આ ખૂણો આ બાજુનો ખૂણો CAB એકરૂપ ખૂણો ACD આ બાજુનો ખૂણો એટલે આ એક ખૂણો અને આ બાજુનો ખૂણો એ બંને સરખા છે કોના પ્રમાણે યુગ્મ કોણ યુગ્મ કોણો છે એ રીતે લઈ શકાય તે જ રીતે BC સમાંતર DA અને AC છેદિકા છે એટલે AB સમાંતર CD લીધા તેવી જ રીતે BC આ BC
સમાંતર એડી એટલે આટલું જ આપણે બતાવીએ. આ બે અહીંયા બી આ સી ડી અને એ તો આ બે અને તેની છેદિકા તો તેમનાથી બનતા ખૂણા આ એક ખૂણો અને આ બાજુનો ખૂણો એટલે બે સમાંતર થશે એટલે ખૂણો બી સી એ આ બાજુનો ખૂણો લેશો આ રીતે બી સી એ ખૂણો બી સી એ એકરૂપ ખૂણો ડી એ સી એ પણ ખૂણા કેવા છે યુગ્મ કોણ આ બંને યુગ્મ કોણ થશે એક આ બાજુનો ખૂણો અને એક અહીંનો ખૂણો એટલે એ રીતે આ ખૂણો લો અને આ બાજુનો ખૂણો લો એ યુગ્મ કોણ થશે આટલું લીધા પછી આપણે ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ કયો ત્રિકોણ આપણે લેવાનો છે સીડીએ માં આ બંને ખૂણા લખી દેવાના ખૂણો સીએબી બરાબર ખૂણો એસીડી એકરૂપ છે બરાબર છે ત્યાર પછી બીજો ખૂણો બીસીએ બરાબર ખૂણો ડીએસી એ અને બંનેની કોમન વસ્તુ બંનેમાં રેખાખંડ એસી સરખો છે એસી બરાબર એસી બંને સરખા છે એટલે કયો શરત લાગુ પડશે ખૂણો બાજુ ખૂણો ખૂણો બાજુ ખૂણો ખૂબ આખું શરત થશે માટે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ સી ડી એ કઈ શરત પ્રમાણે ખૂબ આખું શરત પ્રમાણે આ રીતે બંને ત્રિકોણો એકરૂપ છે એટલે આપણે જે સાબિત કરવાનું છે તે સાબિત કરવાનું અહીંયા થઈ ગયું તે જ રીતે વિધાન લખી દેવાનું કે તે જ રીતે બીડી વિકર્ણ લઈ બીડી વિકર્ણ લઈ ત્રિકોણ બી સી ડી એકરૂપ ત્રિકોણ ડી એ બી સાબિત કરી શકાય આ રીતે ભાગ આખો આપણો પૂર્ણ થાય એટલે તમારે પરીક્ષાની અંદર તમને ખાલી આટલું વિધાન આપી દીધું હશે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે એટલે યુનિટ ટેસ્ટમાં પણ આ પ્રમેય પૂછાશે જ ગેરંટી સાથે કહું છું એટલે આ પ્રમેય દ્વારા બધું તૈયાર કરજો પક્ષની અંદર આપેલું છે કે ચતુષ્કોણ